जय गुरु स्मरण करो अने सफल करे मुझे काज गुण पर गाट प्रगट भर जाया पता संकट सह महान पण सुरा सुरा ने साथी ने वे हटे हे ई तो देवा माई बलिदान परमार्थ ने कारणे संकट सह महान सुरा ने साथी नवी हटे ई तो देवा में बलिदान ई 500 घोरा पहला नी बात छे। મેવાડગઢમાં માનસિંહ રાઠોડ નામનો રાજા રાજ કરે। રજવાડું નાનું એવું પણ રજવાડું ખૂબ સુખી અને સમૃદ્ધ। રાજા માનસિંહ ધર્મનો પાલનહાર રાજા કહેવાય। પણ એ વખતે ભારત વર્ષમાં એ મુસલમાનની સત્તા ખોલી ફાલી હતી। એ વખતે દિલ્હીમાં મોગલ શહેનશાહ એ સુબાની સત્તા હાલે એટલે રાજા માનસિંહ અને મોગલ બાદશાહ વચ્ચે ભાઈ એ વારે વારે ધીંગાણું થતું એટલે મુસ્લિમ લોકો હિન્દુ પ્રજાને રંજાડતા લૂંટફાટ કરતા। આ ભાઈ એ સમય સમયનું કામ કરે જાય છે। આ માનસિંહે સુબાને એ 70 વખત હરાયો અને 11 વર્ષથી પણ ખંડડી ભરી નથી। આમ પોતાની પ્રજાને મુસલમાનો હેરાન કરે છે એટલે માનસિંહે પોતાના પ્રધાનને કીધું કે પ્રધાન, હવે જો આપણી પ્રજાનું ભલું ઈચ્છવું હોય ને તો આપણે આ મેવાડગઢ છોડી દેવું પડશે। જ્યાં રાજાના મોમાંથી આ શબ્દો નીકળ્યા ને ત્યારે ભાઈ રાજમાં નિરાશા ફેલાઈ ગઈ। અને ખરેખર ભાઈ નિરાશા તો ફેલાય જ ને કે પોતાનું વાલસોય વતન છોડવાનું છે। જો એક પક્ષીને એનો માળો છોડવાનું મન ન થતું હોય ને તો પછી આ માનવ છે એમનું દિલ શું કહેતું હશે ભાઈ। અને પણ છતાં જેમણે પોતાનું વાલસોયું એ મેવાડગઢ છોડ્યું અને એનો ત્યાગ કર્યો અને મેવાડગઢની ભૂમિ જેવી બીજી ભૂમિની શોધ કરતા કરતા એ ખેડા જિલ્લાના કપડવન તાલુકામાં આવેલ એ ફાગવેલ ગામમાં આવ્યા તો તે ભૂમિ મેવાડગઢને મળતી આવી। આથી રાજા માનસિંહ આગળ ન વધ્યા અને ફાગવેલમાં પોતાનું જીવન સ્થાયી કર્યું। આમ સમય સમયનું કામ કરે જાય છે। રાજા માનસિંહ હવે વૃદ્ધ થઈ ગયા છે એટલે માનસિંહે પ્રધાનને બોલાવ્યા અને એટલું જ બોલ્યા, પ્રધાનજી હવે મને ધોળા આવી ગયા, આમ તો જો હવે આ સત્તા તખતસિંહને સોંપી જોઈએ। રાજા તખતસિંહે ડાયરો ભરાયો અને કીધું કે બેટા આજથી આ રાજની સત્તા હું તને સોંપું છું, તને રાજ તિલક કરતા પણ મારો હાથ અચકા છે, કારણ કે હજુ તું યુવાન છે, પરંતુ મારી પ્રતિજ્ઞાનું પાલન કરો ને તો એ પ્રતિજ્ઞા એટલી છે કે બેટા, એ દુશ્મન હોય કે દોસ્ત હોય પણ જો કોઈ બહેન દીકરી પર જો ખરાબ નજર રાખે ને તો એને એ સખતમાં સખત અને આકરામાં આકરી શિક્ષા કરજે અને ગાય માતા તથા બ્રાહ્મણ દેવનું રક્ષણ કરજે અને હારે હારે પ્રજાને પણ કોઈ જાતનો અન્યાય ન થવો જોઈએ। કોઈ પણ અતિથિ જો આંગણે આવે ને તો એને આદરકાર સારો એવો આદર સત્કાર કરજે અને એને જમાડીને જમજે। આ શરતો જો તને મંજૂર હોય ને તો દીકરા તો તને રાજ તિલક કરું। અને એ વખતે તખતસિંહ એટલું જ બોલ્યા, પિતાજી હું આપની આજ્ઞાનું પાલન કરવા તત્પર છું। પછી રાજા એ રાઠોડે એ રાજ્યનો વહીવટ તખતસિંહને આપ્યો અને તખતસિંહ સારી રીતે વહીવટ કરે છે। આમ ફાગવેલ ફરતા 42 મુવાડામાં તખતસિંહનો મોભોભાઈ ક્ષત્રિય તેમજ રાઠોડ કુળને દીપે એવો હતો। અને બીજી બાજુ બાદશાહને ખબર પડી કે રાજા માનસિંહ મેવાડગઢ તર છોડીને ફાગવેલ ચાલ્યો ગયો છે એટલે બાદશાહે આતરસુબાના કાસમ પઠાણને સમાચાર આપ્યા કે ભાઈ, એ તારાનગરની નજીક જે હિન્દુ રાજા માનસિંહ રાઠોડ છે ને એ મારા ખંડિયા રાજા છે, એટલે એને હેરાન ગતિ કરજે। એટલે હવે કાસમ પઠાણ પણ રાજા તખતસિંહને હેરાન કરે છે એટલે તખતસિંહ કાસમ પઠાણ હારે પણ એ ધીંગાણે ચડે છે અને હરાવે છે। અને એક વખતની વાત છે, તખતસિંહ પોતાના નિયમ પ્રમાણે એ નવરાત્રિમાં દર્શન કરવા માટે પાવાગઢ ગયા।
સાથે પોતાની પત્ની અકલબા પણ છે તથા પુત્ર હાથીજી પણ છે. તકસી માતાજીને પ્રાર્થના કરે છે કે હે માડી, હે જગ જગની, અત્યારે હિન્દુ પ્રજા ને મુસ્લિમ પ્રજા ખૂબ હેરાન કરે છે માં, અને ધર્મનો નાશ કરી રહી છે અને અધર્મ ચાલી રહ્યો છે. માટે હે માં, તું કોઈ સુરો પ્રતાપી પુરુષ જો ઉત્પન્ન કરે ને તો જેથી ધર્મનું રક્ષણ થાય. અને ખરેખર ભાઈ, જ્યારે લોકો અધર્મ ને પંથે વળે છે ને ત્યારે સાક્ષાત ભગવાનને પણ જન્મ લેવો પડે છે. એ પ્રાર્થના થતી ત્યારે આકાશવાણી થઈ કે તકતસિંહ બેટા, જા હું તને વચન આપું છું કે તારા ઘરે પ્રતાપી પુરુષનો જન્મ થશે અને એ તારો પુત્ર ધર્મનો નાશ કરવા વાળાનો નાશ કરશે અને એનું નામ જગતમાં અમર રહેશે. અને આમ કહીને માતાજીએ એ હાથો હાથ શ્રીફળ આપ્યું અકલબાને અને પૂજા કરવાનું કીધું. પછી તકતસિંહ પોતાના ઘરે આવ્યા અને અકલબા એ શ્રીફળની પૂજા કરવા લાગ્યા. ભક્તિના પ્રતાપે ભાઈ, એક વર્ષ બાદ કારતક સુદ એકમના પ્રભાતે એ અકલબાને મહા તેજસ્વી એ પ્રતાપી પુત્રને જન્મ આપ્યો અને કુંવરના જન્મની વધાઈમાં એ ફાગવેલ ગામમાં આનંદ આનંદ છવાઈ ગયો. આજ નર નારીઓ એ હર્ષ ઘ્યાલા બની ગયા છે. તકસીને આંગણે આજ ઢોલ અને નગારા વાહી ગયા છે. હે ફાગવેલ ગામમાં પ્રગટ્યા અને હાથીજી ને ભાતીજી પણ માતા એકલબા. હે તો પિતાય તખતસિંહ ફાગવેલ ગામમાં પ્રગટ્યા હાથીજી ને ભાતીજી માતા એકલબા ને ઈ તો પિતા તખતસિંહ. ભાઈ, આમ તકસિંહની ડેલીએ કુટુંબીજનો એ સગાવાળા તથા ગામના આગેવાનો આ ડાયરો ભરાણો છે. કુંવરની જન્મકુંડળી માટે જોશી મહારાજ આસન પર બિરાજ્યા છે. પાટણથી સુરબા અને કપડવનથી બેનલબા આજ ભાઈને રમાડવા જ આવ્યા છે. અને એ વખતે માનસી દાદા એટલું બોલ્યા કે મહારાજ કુંવરના જોસ્તો જુઓ. એટલે જોશીએ ટીપણું ઉઘાડ્યું ભાઈ અને પોથીમાં કોરો કાગળ લઈને જન્મકુંડળી મંડ્યા મૂકવા. એ કુંડળી આલેખતા કંકુના ટપકા પડ્યા. કાગળમાં કંકુની લીટીઓ રેલાઈ ગઈ એટલે જોશી આશ્ચર્યમાં પડી ગયા. કારણ કે અત્યાર સુધી આ પહેલો બનાવ એવો બન્યો હતો. એટલે જોશીએ ફરી વાર કુંડળી મૂકી. કુંડળીમાં તીર કામઠી ને તલવારના ચિહ્ન પડ્યા એટલે પાછા જોશી વિચારમાં પડી ગયા. અને એ વખતે તકતસિંહ એટલું બોલ્યા કે કેમ મહારાજ, ઘડી ઘડી કાગળ બદલો છો, ઈતપાઈ જાવ છો, એનું કારણ શું છે? એટલે જોશી બોલ્યા કે રાઠોડી રાજ, કુંડળીમાં કોઈ દેવાસી સંકેત થાય છે. ત્યારે દેવસિંહ એટલું બોલ્યા, મહારાજ અમે બધું રવા દો પણ કુંવરના નામાભિમાન માટે રાશિ તો જુઓ. અને એ વખતે જોશી મહારાજ બોલ્યા કે રાઠોડ મહારાજ, કુંવરના નામ ધન રાશિમાં નીકળે છે. ફ ધને ફ ત્રણ માંથી ગમે તે પ્યાલો અક્ષર પર નામ રાખો એટલે ડાયરામાં હવ ભાઈ નામ હોતવા તો મંડે ને. કોઈએ ધનસિંહ આપ્યું, કોઈ ભવનસંગ આપ્યું, કોઈ ફતેસિંહ આપ્યું, આમ જાત જાતના ભાત ભાતના નામ બતાવ્યા. અને એ વખતે ઓરડામાંથી હોનબાન બેનલબા એ પણ નામ બતાવ્યા. અને એમની પસંદગીનું નામ ભાથીજીનો ઉચ્ચાર થયો. અને સૌમાં ભાઈ સૌને નામ પસંદ પડ્યું કારણ કે નામનો સુમેળ થતો હતો. જેવી રામ લખમણ ની જોડી, જેવી સૂર્ય ચંદ્ર ની જોડી, જેવી કૃષ્ણ બળદેવ ની જોડી, જેવી રામદેવ વિરમદેવ ની જોડી, અને એવી આ જોડી હાથીજી ને ભાથીજી ની ભાઈ શોભી રહે હો. એટલે હવે પોતાના નિયમ પ્રમાણે તકતસિંહ અને અકલવા ભાથીજી ને લઈને પાવાગઢ એ મા કાળી ના દર્શને ગયા. ડાકોરમાં બિરાતા રાજા ધીરાજ રણછોડજી ના દર્શન કરી એ પોકરણ ના એ બળિયાદેવ ના દર્શન કર્યા. આમ હવે સમય વહી રહ્યો છે. હવે ભાથીજી ની ઉંમર 5-1 વર્ષની થઈ ગઈ છે ભાઈ. ભાથીજી શંકર ભગવાન ની સેવા કરે છે. જ્યારે ભાથીજી ગાય માતાની પૂજા કરે છે આમ, અને ગાયો ચારવા જાય છે. એક વખત ની વાત છે, ભાથીજી ગાયું ચરાવતા
ગોવાળું હારે ગયા અને એ વખતે ભાથીજી બીજા બાળકોની હારે એ ગામની બહાર આવ્યા. એ લીમડાના શીતળ છાંયમાં બેસી એ રમત રમી રહ્યા છે અને એ વખતે ત્યાં એક નાગ રાફડામાંથી બહાર નીકળ્યો અને ફ્યાણ વિકસાવી આ નાગને જોતાની જારે ભાઈ એ બાળકો બચારા ગભરાણા એ ચીહે ચીહું પાડી ઉઠ્યા અને એ ભાગવા માંડ્યા. પણ ભાથીજી વિલ્લો ત્યાંથી એક ડગલું પણ આગો ખસ્યો નહીં. હમુ તો આનંદથી જુએ છે અને ભાઈ જ્યાં જુએ ને ત્યાં તો ભાથીજી નાગદેવની નજર બેની એક થઈ ગઈ. ત્યારે ભાથીજી એટલું બોલ્યા કે હે નાગદેવતા, તમારા સ્થાનકે બાપ વ્યાજ આવો. અને એટલું ભાથીજી બોલે છે ને ત્યાં તો એ નાગરાફડામ ભાઈ સમાઈ જાય છે. પછી બધા બાળકો હારે ભાથીજી ગામમાં આવ્યા. પોતાના મહેલેથી માતાજીને વાત કરી, માડી માડી આજ મેં એક મોટા નાગદેવને જોયા. અમે રસ્તામાં રમતા હતા ને ત્યાં નાગને જોઈને બધા ભાઈબંધ ચીહું નાખીને ભાગી ગયા. મને માડી ખૂબ મજા આવી હો, એટલે હું ત્યાં બેસી રહ્યો. એટલે એ વખતે અકલબાઈ એટલું પૂછ્યું કે બેટા બેટા પછી શું થયું? ત્યારે ભાથીજી બોલ્યા કે માડી એ પછી થોડી વારે એ રાફડામાં હલાઈ ગયા. એટલે અકલબા બોલ્યા કે બેટા હવે ત્યાં રમવા જશો માં નાક તો ઝેરી હોય, ખીજાય ને તો કરડે અને ઝેર સડે. ત્યારે ભાથીજી બોલ્યા માતીજી નાગદેવ તો હિન્દુઓના પૂજનીય દેવ છે, એ તો દાદા કહેવાય. આમ ભાઈ સમય વ્યા કરે છે ભાઈ, સમય કોની રાહ જોતો નથી હો. ભાથીજી ની ઉંમર લગભગ 12 વર્ષની થઈ ગઈ છે. એટલે તીર કાંઠીને તલવાર લઈ અને ઘોડે સવાર થઈ દૂર દૂર ફરવા જાય, નિશાન પાડે, તલવાર વીજવામાં અને ભાલો ફેંકવામાં એ નાની ઉંમરમાં હોવા છતાં ફાગવેલ ફરતા એ 42 મુવાડામાં વખણાતા આવા ભાથીજી વિલ્લાની ગાયું પ્રત્યે કેવું ખૂબ માન અને સેવાભાવ હતો. એક વખત દિવસના 3-1 વાગ્યાના સુમારે ભાથીજી પોતાનો ઘોડો તૈયાર કરી એ હાથમાં થીર અને ખંભે કામઠી અને ભેટે તલવાર સજીને આ જ ઘોડે સવાર થયા છે. અને એ વખતે એમણે એક નાગ અને એક નોળિયાને જોયા. નાગ હે જબરી મોટી ફેણ વિકસાવી એ ફૂફાડા મારી રહ્યો છે, જ્યારે ભાઈ બીજી બાજુ એ નોળિયો એ નાગની ગરદન ઝાલવા ટાંપી રહ્યો છે. એટલે ભાથીજી વિલ્લે ઘોડાને થોભાવ્યો અને જોવા લાગ્યા. નોળિયા ને નાગની બેની હામે થયું યુદ્ધ. નોળિયો છલાંગ મારે ને નાગને ગળેથી પકડી આવતો, એટલે નાગ ફેણની ઝાપટ મારે તો નોળિયો દૂર જતો રહે અને પાછો નાગ હામે આવી જાય. એટલે ભાથીજી વિલ્લાને ખાતરી થઈ ગઈ કે નક્કી આ નોળિયો હાપને મારી નાખશે. એટલે ભાથીજી વિલ્લે એ છલાંગ મારતા નોળિયા પર તીર છોડ્યું અને ભાઈને રામ રમાડી દીધા. આમ એ નોળિયાથી નાગદેવ ને બચાવ્યા. પછી ભાથીજી જાણે એ ભાઈ નાગદેવ હોય ને એ જાણે મીઠ માંડીને જાણે મૂંગા મૂંગા આશીર્વાદ આપતા હોય ને ભાઈ, એ ફેણ ડોલાવતા એ. ત્યારે ભાથીજી બોલ્યા કે નાગદેવતા જાઓ તમે તમારે સ્થાનકે વ્યા જાઓ. એટલે નાગદેવતા પાસે રાફડા હમાઈ જાય. પછી ભાથીજી રોજ રાફડા પાસે આવે અને નાગદેવતાને દૂધ પીવડાવે, પૂજા કરે છે. આમ એક બાજુ ભાથીજી વિલો નાગદેવતાની પૂજા કરે છે, જ્યારે બીજી બાજુ કાસમ પઠાણના સૈનિકો નક્કી કરે છે કે ભાથીજી નાગદેવમાં માને છે ને તો આપણે સિંધના વાગડ શેરું અને ફેરું એ બે વાદીને બોલાવી અને નાગને પકડાવી લેવી કે જેથી ભાથીજી અહીં આવે એટલે એના સારી રીતનો ઠોઠા પાક આપી દેવી. પછી ભાઈ બે વાદીને બોલાવી લાવે છે, વાદીને ઇનામ આપવાનું કહે છે. એટલે વાદી એ સુબાના રાજમાં આવે છે. એ ફાગવેલના જંગલમાં એ હાપનો રાફડો હતો ત્યાં ગયા. એ નાગનું રહેઠાણ ભાઈ હોધવા માંડ્યા અને એ વખતે ભાથીજી અહીંયા દૂધ લઈને રાફડે આવ્યા છે. એમને બેયને જોયા, સમજી ગયા કે મારા દીકરા કોઈ વાદી લાગે છે. એટલે ભાથીજીએ પૂછ્યું, એટલે એ ભાઈ આ ટોપલામાં શું ભર્યું છે, અહીં કેમ બેઠા છો? એટલે વાદી બોલ્યા, બાપજી અમે સિંધના ગરુડી વાદી છીએ, આ ટોપલામાં નાગ છે, અહીં નાગ રહેશે ને એને મેં પકડવા આવ્યા છીએ. જોજો હા, હમણાં અમારો આ ભેરું એને ગોતી કાઢશે. એ બોલ્યા નોળિયાને બતાવ્યો.
આમ પોતાની પહેના એ નોળિયાને છોડ્યો. એ નોળિયો જમીન હૂંકતો હૂંકતો એક નાગના રાફડે ગયો રહ્યો ભાઈ. એટલે બાથીજીએ વિચાર કર્યો કે હમણાં નાગને પકડી લેશે. એટલે બાથીજી ને ભાઈ ઘોડાને દોડાયો અને નોળિયા ભેગા થઈ ગયા. એક જ ઝાટકે નોળિયાને કાપી નાખ્યો. વાદી ગભરાઈ ગયા અને કાવલ લઈને મંડ્યા ભાગવા. પણ ભાઈ ભાગી ભાગી કેટલે જાય, આ બાથીજી વિલા ના ઘોડા થી સલામત કેમ જવાય. એ બાથીજી વિલે તો બે વાજ્યુ ને ઝાલ્યા ને ખૂબ માર માર્યો. અને માર મારવાથી કરંડિયા ની કાવડભાઈ ખંભે હતી ને એ ઉઠલી પડી. અને ઉઠલી પડી એટલે કરંડિયો ઉઘડી ગયો. એટલે અંદર ના જે ભાઈ નાગ હતા એ બંધન માંથી મુક્તિ પામ્યા. છતાંય ખૂબ માર માર્યો. પછી બાથીજી વિલ્લો વાજ્યો ને પૂછ્યું કે તમે અહીં નાગ પકડવા કોને મોકલ્યા હતા? એટલે હાચે હાથું કહી દો, નહીં તો તમારા બે ના ભોમસા ઉડાડી દઈશ. એટલે વાદી બોલે, બાપજી બાપજી, અમને આંતર સુબાના એ કાશમ પઠાણ મોકલ્યા હતા. જ્યાં પાયા પાઠાણ એ નામ સાંભળ્યું ને ત્યાં તો ભાથીજી ના રૂવાડા ખડા થઈ ગયા. એમની નહે નામાં ઝનું નિભાવવા લાગ્યું અને ક્રોધ ભર્યા શબ્દથી કીધું કે જા તારા આંતર સુબાના કાશમ પઠાણ ને જઈને કહેજે કે એવા નાગદેવ પકડે વેર વસૂલ નહીં થાય. અને જો ધીંગાણું કરવાની મરજી હોય ને તો ફાગવેલ ના રાઠોડ રાજ ખુલ્લે હાથે ને ખુલ્લી તલવારે એ રણ મેદાન માં ધીંગાણું કરવા માટે તૈયાર છે. જા આટલો મારો સંદેશો તારા સુબાને જરૂર કહેજે. ભાઈ આ શબ્દો સાંભળી ત્યાંથી શેરુ ને ફેરુ બે વાદી પાસા આંતર સુબા નગર માં આવ્યા. સગળી વાત રા સુબાને કહી. આ વાત સાંભળતા સુબાને પણ ભાઈ કાળજાળ વરવા માંડ્યું. એને તરત જ પોતાના હાથીઓને કીધું અને ઉશ્કેર્યા અને વાદીની તરફેણમાં થઈ ગયા. અને ભાઈ વાદીને લઈને ફાગવેલ ગયા. તકતસિંહ હાથીજી બાથીજી અને દાદા માનસિંહ અને બીજા રાજપૂત ડાયરો ભરીને બેઠા હતા. વાદીને જોતા બધા હારે આવેલા રાઠોડ વાદીને જોતા હારે ભાથીજી વિલે પડકાર કર્યો કે હે, શું તમે આ બધાને હારે લઈને રાઠોડ ક્ષત્રિયનું પાણી માપવા આવ્યા છો? અને આ પડકાર સાંભળીને સુબો અને સાથીદારો ધ્રુજી ગયા. ભાઈ જોત જોતામાં તો રજપૂતો રબાર્યું ભેલ વગેરે આવી પહોંચ્યા. અને એ વખતે એક રબારીએ એ હાવરજી ભાઈ વડે એક ત્રાડી પાડી અને બોલ્યો કે ઘોઘા બાપજી ને પકડવા આવ્યા છો ને? અને એ વખતે ભાથીજી પણ ભાઈ ક્રોધે ખૂબ ભરાયેલા. એટલે એમને પેલા શાંત કર્યા. અહીં આવવાનું કારણ પૂછ્યું એટલે સુબે કહ્યું, ક્ષત્રિય મહારાજ, ભાથીજી આ બે નિર્દોષ વાદીને માર્યા છે. સાથી એમને માર્યા છે એ જાણવા આવ્યા છીએ. અને એ વખતે હાથીજી બોલ્યા કે તમે વાદીને હારે લઈને આવ્યા છો તો તમે કારણ નથી જણાવ્યું? અને એ વખતે વાદી બોલ્યા કે અમે તો બાપુ આ જંગલમાં નાગ પકડાઈ ગયા હતા, એમાં અમારો શું વાંક? અને અમારો શું વાંક એ શબ્દ જ્યાં વાદીના મોંમાંથી નીકળ્યો ને ત્યારે માનસી દાદા એટલું બોલ્યા કે આ જંગલની ભૂમિનો ધણી કોણ છે? ત્યારે સુબો બોલ્યો કે એ જંગલ તો આપની માલિકીનું છે. એટલે પાછું તકસી બોલ્યા કે એ નાગ દેવતા ભૂમિના રખેવાળ છે, એમને પકડવા તમે આ વાદ્યો મોકલ્યા હતા? ત્યારે દાદા માનસિંહ ફરતી બોલે કે ફાગવેલ ફરતી ભૂમિમાં કોઈ નાનું ચકલું પણ પકડી ના હકે, કોઈ લૂંટપાટ કરી ના હકે, અરે એટલી આ તકસી રાઠોડની આણ ફરા છે. અને તમે ચોર લોકોનું ઉપરાણું લઈને ધીંગાણું કરવા માટે આવ્યા છો? આમ ભાઈ ઠપકો આપ્યો. ત્યાં જે રાજપૂત બોલ્યો, મહારાજ આજ્ઞા કરો તો ઘડીકના છઠ્ઠા ભાગમાં એમને એક ક્ષત્રિયનું પાણી બતાવી દેવી. ત્યારે મોગલ ક્રોધમાં આવીને એટલું બોલ્યો, પરચો બતાવવાનું પરિણામ જાણો છો ક્ષત્રિય? અને એ વખતે ભાથીજી બોલ્યા કે ભાઈ ક્ષત્રિય કદી પરિણામનો વિચાર કરતો નથી, પણ આ તમે હથિયાર વગરના છો ને એટલે તમને જવા દેવી છે, નહીતર આ તમારા હાડક્યા ખોખરા કરી દેત. આમ વાદી અને સુબા બે ભાઈ સમય ઓળખી ને હાલ્યા ગયા. પણ પરસ્પર વ્યારના બીજ આગળ વધ્યા
અને આતર સુબા વાળા વેર વાળવાનો લાગ જોઈ બેઠા છે. આમ સમય સમય નું કામ કરી જાય છે. આમ ભાથીજી વિલ્લાની ઉંમરમાં વધારો થયો છે, એટલે કે એક વખત ભાથીજી અને મોટાભાઈ ને કીધું કે મોટાભાઈ હાલો આપણે હવે મોટા થઈ ગયા ભાઈ, તો આપણે વનમાં જવી સુવર નો શિકાર કરવી. એટલે હાથીજી બોલ્યા કે ભાઈ ભાઈ આપણે શિકાર કરવા જાવી, પણ માતાજીની આજ્ઞા લઈને જવું જોઈએ. બે ભાઈ મા પાસે આવ્યા અને આજ્ઞા લઈને ઘોડા ખેલવતા ખેલવતા શેક રબારીઓના વનમાં નીકળી ગયા. ત્યાં તો એમની સામે એક સુવર હાલ્યો આવે છે. એટલે ભાથીજી બોલ્યા કે મોટા ભાઈ જુઓ તો ખરા, સામે સુવર હાલ્યું આવે છે. એટલે બે ભાઈઓ ધનુષ પર તીર ચડાવ્યા, સુવર ની પાછળ પડ્યા. બે ભાઈ સુવર ને મારવા હારું બહુ તીર છોડે, પણ ભાઈ હુવર મરતું નથી. બે ભાઈ હાથી ને ભાથી થાકીને લોચપોચ થઈ ગયા છે. એટલે ભાથીજી બોલ્યા કે ભાઈ ભાઈ આપણે હવનના ભૂખ્યાન તરસ્યા, આ હુવર ને વાંકે પડ્યા છીએ, એની વાહે પડ્યા છીએ, પણ કાબુમાં આવતું નથી. અને એ વખતે હાથીજી બોલ્યા બંધવ આપણે જનની તો આજ્ઞા લીધી, પણ ભાઈ કુળદેવી માં ખોડિયા ની આજ્ઞા તો આપણે લીધી નથી. ચાલો તો આપણે એમને યાદ કરવી. એટલે ભાઈ બે ભાઈ એ માતા કુળદેવી ને આ ખોડિયા ને સમરે છે, અને એ કેવી રીતે સમરે છે. આજ વન માં ભાતી એકલા જુએ માં ખોડલ તારી વાટ, વારે વેલા આવજો માડી તો ખાંડા ની રખવાળ. આમ ભાતીજી વિલ્લો માં આજ્ઞા શક્તિ ને જ્યાં વિનવે છે ત્યાં આકાશવાણી થાય છે. અને ભાઈ કેવી આકાશવાણી થાય છે, બેટા બેટા અત્યારે તું મને શા માટે પોકારી રહ્યો છે. ત્યાર પછી ભાથીજી એટલું બોલ્યા કે માં અમે બે ભાઈ આ સુવર નો શિકાર કરવા આવ્યા છીએ, પણ એ સુવર હાથમાં આવતું નથી, તો અમને મારી ઉપાય બતાવો જગદંબા, અમને સહાય કરો મારી. એટલે માતાજી અરણી નું લાકડું એ ભાથીજીના હાથમાં આપતા એટલું બોલ્યા કે એ સુવર કાળી કંથાળીમાં હંતાણો છે, માટે તું જા અને જલ્દી જા, તો મારું નામ લઈને તીર છોડજે, સુવર તરત જ મરણ પામશે. એટલું બોલતા ની હારે જ ભાથીજી ની સામે જે માતાજી ઉભા હતા એ માતાજી અંતર ધ્યાન થઈ ગયા. પછી બે ભાઈ માં ખોડિયાને સમરી એ સુવર ની શોધમાં હાલી નીકળ્યા. કાળી કંથાળના જાળામાં આવીને જુએ ને તો એ સુવર ત્યાંથી ભાગવા માંડ્યું. એ જ્યાં સુવર ભાગવા માંડ્યું એ વખતે એ ભાથી કે માએ આપેલું અરણીનું રાડું એ માનું નામ લઈ સુવર તરફ છોડ્યું, તો સુવરના રામ રમી ગયા. એટલે બે ભાઈ વનમાં આગળ વધ્યા, પણ એમને તરસ ખૂબ લાગી. એટલે એ વખતે ભાથીજી બોલ્યા મોટા ભાઈ આપણે હવનના નીકળ્યા છીએ, પણ મને ખૂબ તરસ લાગી છે, તો આપણે પાણીની હોજ કરવી. હવે ભાઈ બે ભાઈ પાણીની હોજ કરસ. એટલે એ વખતે હાથીજીની નજર એક બેન જ્યાં પાણી ભરતી હતી ને એ બેન ઉપર પડી. એટલે હાથીજી બોલ્યા કે નાના ભાઈ એ હમે કુવે એક પણિયારી પાણી ભરતી હોય ને એવું લાગે છે, હાલો એમની પાસેથી આપણે પાણી માગીને પાણી પીવી. એટલે બે ભાઈ કુવે આવ્યા અને કહ્યું કે બેન બેન અમે હવાના શિકાર રમ્યા નીકળ્યા છીએ, અમને ખૂબ તરસ લાગી છે, તો બેન અમને પાણી ના પાવ. ત્યારે એ પણિયારણ એટલું બોલી કે ભાઈ ભાઈ તમે કોણ છો, ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો. ત્યારે ભાથીજી બોલ્યા કે બેન બેન અમે ફાગવેલ ગામના તકચી રાઠોડના કુંવરી છીએ, સવારના શિકારે રમવા નીકળ્યા હતા અને હવે ઘરે જવા તૈયાર થયા છીએ, પણ તરસ ખૂબ લાગી છે ને બેન, તો પાણી પીવા માટે તમારી પાસે આવ્યા છીએ. તાણે ભાઈ પણિયારી એટલું બોલી ભાઈ
હું આંતર સુબાના કાસમ પઠાણ ની દીકરી છું. અમેરિયા મુસલમાન ને તમેરિયા ક્ષત્રિય રાજકુમાર, તો અમારું પાણી તમને ન ખપે. એટલે ભાથીજી બોલ્યા કે બેન બેન, અમને ખૂબ તરસ લાગી છે બેન. હિન્દુ મુસલમાન ભાઈ ભાઈ છે, બધા ભારતીય છે. અરે દરેક ના શરીર માં લાલ લોહી જ વહે છે, તો એમાં જુદાઈ શું છે? છતાં મદીના ના પાડે છે. ત્યારે ભાથીજી કે છે કે બેન, તમારે એમ હોય ને તો ઘડુલા ને અંજવાળીને પાણી પાવ. પછી મદીના ઘડુલા ને અંજવાળીને પાણી પાય છે. પોતાની તરસ મટવાથી તે બોલ્યા, બેન આજથી તું મારી ધર્મ ની બેન છે, તો લે આ હોનાની બીટી તને ભેટ આપું છું. અને જયારે તને કોઈ ભીડ પડે ને ત્યારે મને યાદ કરજે, હું જરૂરથી તારી વાર કરીશ. પછી ભાથીજી ના હાથીજી એમના માર્ગે વળ્યા અને બેન મદીના પોતાના નગર તરફ જવા તૈયાર થયા છે. મદીના પાણી ભરવા ગઈ છે, વાર કેમ લાગી એવું કાસમ પઠાણ પોતાના સૈનિકોને કહે છે. તપાસ કરવાનો હુકમ કર્યો, પણ ત્યાં તો મદીના પાણી ભરીને ઘેરે આવી. એટલે સુબે મદીનાને પૂછ્યું કે સવારની તું પાણી ભરવા ગઈ છે તો આટલી બધી વાર કેમ લાગી? અને એટલામાં જ એક સાથીદારની નજર એ મદીનાના હાથ પર ગઈ તો આંગળીમાં હુનાની વીંટી છે. એટલે તરત જ બોલ્યો કે નામદાર, દાઢીમાં કઈક મને કાળું લાગે છે. એટલે સુબે મદીનાને પૂછ્યું કે મદીના, તને આટલી બધી વાર સાથી લાગી, આ હોનાની વીંટી તું ક્યાંથી લાવી? અને એ વખતે મદીના ધ્રુતતા ધ્રુતતા એટલું બોલી, પિતાજી જ્યાં હું પાણી ભરવા ગઈ હતી ને એ વખતે ફાગવેલના રાજકુમાર હાથીજી ને ભાથીજી આવ્યા, એમણે મને પાણી માંગ્યું, ભાઈ જાણી મેં પાણી પાયું, એટલે એમને મને ધર્મની બેન બનાવીને આ હોનાની મીઠી ભેટ આપીશ. અને ભાઈ આ સાંભળતાની હારે જ કાસમ પઠાણ ના ક્રોધ ના હમાણો, એ જાણે કાપ્યો હોય ને તોય લોહીને નીકળે એવો એનો ચહેરો થઈ ગયો. એને વિચાર કર્યો કે આ દીકરીએ પોતાના દુશ્મન ને પાણી પાયું, પણ આ વાતનો સુબે અવળો સાર લીધો કે આપણે પણ વ્યાર નો બદલો વ્યાર થી ચૂકવવો, અને વ્યાર વાળવાની તક હવે હોધવા માંડ્યા. બીજી બાજુ ભાથીજી વિલ્લો એ પોતાના નિયમ પ્રમાણે હરોજ નાગદેવની પૂજા કરે છે અને દૂધ પીવડાવે છે. આમ એક ધારી પૂજા અને ભાવનાથી નાગદેવતાએ ભાથીજીને દર્શન દીધા. અને નાગદેવતાએ ભાથીજીને વચન આપ્યું કે ભાથી આ તારી ભક્તિથી હું ખૂબ ખુશ થયો છું, જા દીકરા તારાથી જ્યાર ગમે તેવું ચડેલું હશે ને તો અહીં ઉતરી જશે, આ મારું તને વચન છે. પણ દીકરા એક સરત એકલી છે ને કે તારી કાયા કુંવારી રાખજો. હ ભાઈ આમ ભાથીજી નાગદેવતાના વચને બંધાણા. હવે એક સમયે દૂધાતેલ ગામના દરબારમાં એ ભૂપતસિંહની કુંવરી કંકુબા પોતાના સૈનિકો હારે શિકારે રમવા ગયા છે. આ વનમાં જતા સુબાના સૈનિકો હામા મળ્યા, જેથી સુબાના સૈનિકો ને કંકુબા વચ્ચે ઝપાઝપી થઈ. કંકુબાએ સુબાના સૈનિકોને હરાવી દીધા, પણ બન્યું એવું કે જ્યાં સૈનિકો મંડ્યા ભાગવા એટલે વાહે કંકુબાએ છોડ્યું તીર. અને ભાઈ એ તીર સીધું રાફડા આગળ બેઠેલા એ નાગ નાગણમાંના નાગને વાગ્યું અને ભાઈ નાગ મૃત્યુ પામ્યું. કંકુબા ખૂબ પસ્તાવા લાગ્યા, પણ હવે શું થાય? જે થવાનું હતું તો થઈ ગયું. નાગણ આજ મૂંગી રહી. નાગણે નક્કી કર્યું કે પોતાના સ્વામીને જાણે હેણ્યો છે ને એને દંશ દઈને હણવું તો જ ખરું પ્રતિવર્તા કહેવાય. કંકુબા પાછા ઘરે આવ્યા, ભોજન લીધું, પણ મોં પર ઉદાસીનતા છે એટલે પોતાના શયનખંડમાં જઈને કંકુબાએ નિંદ્રા લીધી. બીજી બાજુ નાગણી પોતાના એ પતિનું વ્યાર લેવા કંકુબાને મેળે ગઈ. અને જ્યાં કંકુબા ભર નિંદ્રામાં ભાઈ હોતા છે ત્યાં નાગણે કંકુબાના પગે ડંખ દીધો અને ડંખ થઈ એ કંકુબાના મોખમાંથી કારમી ચીહ નીકળી ગઈ. બધા દોડા દોડી એ શયનખંડમાં ગયા, જુએ તો ખબર પડી કે કોઈ ઝેરી જનાવરે એ ડંખ દીધો છે. પછી કંકુબાનું ઝેર ઉતારવા ભૂપતસિંહ આ દરબારે અનેક
એવા જંતર મંતર વાળા અનેક વાદી ને આજ બોલાવ્યા છે, પણ કંકુબા નું ઝાર ઉતરતું નથી. આમ આમ બીજા દિવસે સવારમાં ભાથીજી નાય ધોઈ ઘોડે સવાર થઈ નાગદેવની પૂજા કરી અને દૂધા તેલ આવ્યા. કારણ કે એમને સમાચાર મળ્યા હતા કે ભૂપતસિંહ કુંવરીને હાપ કર્યો છે, પણ ઝાર ઉતરતું નથી. ભાથીજી ને કંકુબાને મેલે ગયા. નાગદેવતાનું ધ્યાન ધરી એ ઝાર મંડ્યા છું હોવા, પણ કોઈ કાળે ઝાર ઉતરતું નથી. એટલે ભાથીજી સમાધિમાં બેસી ગયા તો એમના આત્મા પાતાળમાં ભય નાગલોક સમક્ષ ગયો. પછી શેષનાગ ને કીધું કે શેષનાગ, આજ આપનું વચન મિથ્યા જશે. એટલે શેષનાગે એ બધા નાગલોક ને તેડાવ્યા, બધાને ભેગા કર્યા. ત્યારે નાગણે કહ્યું કે મહારાજ કુંવરીને ડંખ મેળવી દીધો છે. કારણ કે એ કુંવરીએ મારા પતિને વગર વાંકે અને વગર ગુને હણ્યો છે. એનો બદલો લેવા માટે મેં કંકુબાને ડંખ દીધેલ છે. અને એ વખતે શેષનાગ બોલ્યા, પણ દીકરી આજે મારું વચન જાય છે, માટે એ ઝેર ઉતારવું જ પડશે. ત્યારે નાગણ એટલું જ બોલી, મહારાજ કંકુબાનું ઝેર ઉતરશે, પણ હું કંકુબાને શ્રાપ આપું છું કે અખંડ સૌભાગ્યવતી કદી નહીં થઈ શકે. એનો પતિ પણ મૃત્યુ પામશે. પછી ભાથીજીનો આત્મા એ મૃત્યુ લોકમાં આવ્યો અને કંકુબાનું ઝાર ઉતારી ભાથીજી પોતાના ઘરે પાછા આવે છે. પછી કંકુબાએ એ ભાથીજીને ધોયા પછી વિચાર કર્યો કે ઓ, જો જગતમાં વરવું ને તો ભાથીજી હારે જ. બીજા મોટા એટલા બાપ ને નાના એટલા ભાઈ, આમ ભાઈ દઢ પ્રતિજ્ઞા કરી બેઠા છે. અને બીજી બાજુ આજ આંતર સુબા વાળા વ્યાર વાળવાની તક શોધવા લાગ્યા. એટલે સુબે સાથીદારોને કીધું કે આજ આપણે શિકાર રમવા જવી. એટલે સાથીદારો બધા સહમત થયા અને શિકાર રમવા આજ નીકળી પડ્યા છે. હવે બીજી બાજુ ફાગવેલ ગામની સીમમાં એક ખેડૂત એ ખેતી કરી રહ્યો છે. ભાઈ બપોરનો ટાઈમ છે, એટલે ખેડૂત વાતું લઈને એની દીકરી એ બાટ લઈને આજ ખેતરે આવે છે. અને ખેડૂતને કીધું કે બાપુ લ્યો રોંઢો કરી લ્યો. એટલે ખેડૂત રોંઢો કરવા બેઠો, પણ જ્યાં ઘડામાં જોયું ને તો પાણી ભય મળે નહીં. એટલે એ વખતે ખેડૂત એટલું બોલ્યો કે દીકરી બેટા, પાણી તું નથી લાવી, જા ઘડુલો લઈને અહીંથી થોડે દૂર કૂવો છે ને ત્યાં જઈને તું પાણી ભરી લાવ. અને ભથવારણ એટલું બોલી કે બાપુ બપોરનો સમય છે અને મને બીક લાગે છે. એટલે ખેડૂત બોલ્યો કે દીકરી આપણે તો ખેડૂત કહેવાય, ક્ષત્રિય કહેવાય, અરે વળી આપણને તો શી બીક હોય, જા અને મારા માટે તું જલ્દી પાણી ભરી લાય. પછી ખેડૂત ની દીકરી ભાઈ પાણી ભરવા માટે એ ઘડુલો લઈને નીકળી ગઈ છે. એ પાણીની શોધમાં થોડે દૂર નીકળી ગઈ. આ બાજુ એ આંતર સુબા વાળા જે શિકારની શોધમાં નીકળ્યા છે, એ વચ્ચે પણિયાને એ આંતર સુબા વાળાનો ભેટો થાય છે. એટલે સાથીદારુએ સુબાને કીધું કે સર્વે ભેગા મળી મનોમન વિચાર કરવા લાગ્યા. બધા સાથીદારીઓએ ભેગા મળીને સુબાને ચડાયો કે નામદાર, કે જો આ પણિયારણ જેવી જો આપણા દરબારમાં હોય ને તો આપણું માન, આપણી મર્યાદા અને આપણો મોભો સારો રહે. એ વખતે સુબો એટલું બોલ્યો, ભેરુ આપણે રહ્યા મુસલમાન અને પણિયારણ કોઈ મને એ હિન્દુ કોમની લાગે છે. ભેરુ એ શક્ય ન બને. એટલે સાથીઓ બોલ્યા કે મહારાજ, આજ આપણે નાત જાત જોવાની નથી, માત્ર બેગમ તરીકે જ એનો શિકાર કરવાનો છે. કારણ કે ભાથીજી એ તમારી બેટી મદીનાને પાણી પાયું છે, માટે વારા ફરતી વારો અને મેં ફરતી ગારો ઉતાવળ કરો, નહીતર આ શિકાર હાથમાંથી છટકીને હાલ્યો જાહે. આમ સુબાને
એ ભાઈ ઉભા પાણીએ ચડાવી દીધો હો. એટલે સુબે સાથીદારો નું કહેવું માઇન્ડ રાખ્યું. પોતાના સાથીદારો ને કીધું કે આપણે પેલા એની પૂછપરછ કરવી જોઈએ કે ક્યાંની છે, ક્યાં ગામની છે. અને એટલું જ્યાં સુબો બોલે ને ભાઈ, જ્યાં વાત પૂરી નથી થઈ ત્યાં તો એ ચમચા એ ખેડૂત ની દીકરી પાસે પકી ગયા અને પૂછવા લાગ્યા કે તું ક્યાંથી આવી છે, ક્યાં જઈ રહી છે. એટલે ભથવારણે જાણ્યું કે ચોક્કસ આ આંતર સુબા વાળા લાગે છે. એટલે એ ભથવારણ ગભરાણી બિચારી. એ સાથીદારોએ દમ દમાટી મૂકી, ખૂબ દમ દમાટી મૂકી. એટલે એ ભથવારણ ક્રોધમાં આવી અને ક્રોધમાં આવીને બોલી, પાપ્યો પાપ્યો, હું ફાગવેલ ગામના ખેડૂતની દીકરી છું. મારા પિતાજી રોંઢો કરવા બેઠા છે એટલે હું એમના માટે પાણી ભરવા આવી છું. હું જાતની હિન્દુ છું અને રાઠોડ કુલની છું. ભાઈ આ સાંભળતા સુબાના સાથીદારીએ વિચાર કર્યો કે ઓહો, ખરેખર અલ્લાહએ આજ ઘણો સુંદર મોકો આપ્યો છે. આમ તો જુઓ, આજ અહીંયા આપણા સિવાય બીજું કોઈ નથી, નથી કાગડો કે નથી આજ કોયલ પણ. આ અબળાની ઇજ્જત લૂંટવી અને પછી આપણા આંતા સુબા નગરમાં લઈ જઈ અને આપણા સુબાની બેગમ બનાવી. સાથીદારો સુબા પાસે ગયા અને બોલ્યા કે સરદાર, આપણને ફાવતું હતું એ મળી ગયું છે. કારણ કે આ ભથવારણ ફાગવેલ ગામની છે, પાણી ભરવા અહીંયા આવી છે અને રાઠોડ કુલની દીકરી છે, ભાથીજીના વંશની છે. આજ વેર વાળવાનો મોકો છે બાવસત મહારાજ, અને એને તમારી બેગમ બનાવી દેવી, અને જો ના માને તો એને લૂંટીને એને હાંકી મૂકવી. અને જે આ વાતની ભાઈ ફાગવેલના ક્ષત્રિય લોકોને ખબર પડશે ને, ત્યારે એમના હૃદય કંપી ઉઠશે. એટલે એ વાતની દાદ માગવા માટે આંતર સુબા આવશે. એટલે તકનો લાભ લઈને આપણે એમને રેસી નાખીશું અને આજનો ભાઈ મળેલો મોકો ફરતી નહીં મળે. આ વાત સાંભળી સુબો પણ મજામાં આવી ગયો અને બોલ્યો, એને મારી બેગમ બનાવો, અને જો બેગમ બનવાનું ના કહેતી હોય ને તો એને પરાણે માનો, અને જો પરાણે ના માનતી હોય ને તો એને કોરડાના ઘા ઝીકો. ભાઈ આ વાત સાંભળતાની હારે એ મોગલો હાથમાં એ હથિયાર લઈને એ સુંદરીને ઘેરી લીધી અને કહેવા લાગ્યા કે અમારા સુબાને હુકમ છે તો અમારા સુબાની બેગમ બની જા, અને જો તું એમ નહીં કરીને તો આજ આ વગડામાં તારું કોઈ રણી ધણી નથી, તારી કઈ પણ મર્યાદા રહેશે નહીં, આજ તારી કોઈ વાર કરી શકશે નહીં. તો સમયને માન આપીને તું આજ સુબાના વચનનું પાલન કર. અને ભાઈ આ વાત સાંભળતે જ પાપ્યો ભથવારણને ખૂબ ક્રોધ ચડી ગયો અને કીધું કે પાપી, તમે એમ ના સમજતા કે આ પૃથ્વી પર ક્ષત્રિયો મરી પરવાર્યા છે? કોઈ પણ અબળાનો પોકાર સાંભળીને ક્ષત્રિય નંદન કરી છુપાતો નથી, અને માટે તમે એટલું યાદ રાખજો કે આમાં હારા વાઈટ નહીં આવે. અને હમણાં જો મારા ધર્મના ભાઈ ભાથીજી આવશે ને તો તમારું નિકંદન કાઢી નાખશે. મારા ભાઈ ભાથીજી તમારા બધાનો કાળ છે, પણ એ જાણજો તમે. આ સાંભળતાની હારે જ મોગલોએ કીધું કે સરદાર, આ તો ભાથીજીની બહેન છે, આ તો ફાગવેલ ગામની ભથવારણ છે. અને આ જાણતાની હારે સુબો ખખડાટ હસ્યો અને કહેવા લાગ્યો કે ઓહો, આજ અલ્લાહએ આપણને ખૂબ મજાનો મોકો આપ્યો છે. એટલે સરદાર બોલ્યો કે હે ભથવારણ, તો મારી બેગમ બની જા, નહીતર તારી ઇજ્જત આબરૂ લૂંટાશે. ત્યારે ભથવારણ બોલી કે જા, અરે હાલ્યો જા, તારા જેવા હરામી તો દુનિયામાં ઘણા ફરે છે, ચૂપચાપ હાલ્યો જા, નહીતર જો મારો ભાઈ આવશે ને તો તમારા હાડક્યા પણ ભાંગી નાખશે. આમ આ વાતનો આ વાત સાંભળતાની હારે સુબાનો પણ ગુચો ચડી ગયો
અને ભાઈ સુબાએ હુકમ કર્યો કે સાચીઓ આની ઇજ્જત લૂટી લો. અને એ વખતે ભથવાર અને ભાતીજી વિલ્લાનું સ્મરણ કર્યું કે હે વીર ભાતીજી, મારી રક્ષા કરજો અને આ સમય મારું કોઈ નથી. આજ હું વનમાં એકલડી છું, પાપીઓ મારી ઇજ્જત લૂંટવા તૈયાર છે. અને જો ઇજ્જત લૂંટાશે ને તો લાંસન તમને લાગશે, ઇજ્જત જશે તો તમારા નામ હારે રાઠોડ કુલની પણ ઇજ્જત જશે. તો હે વીરા, અહીં આવીને મારી સહાય કરજો. હું અબળા આજ વનમાં એકલી ટળવાળું છું. અને ભથવારણ ભાઈ પોકાર કરે છે, શીતળ હજો એની સાંઈ, બંધવ હજો એ બોલડા તોય પોતાની બાઈ. ભાઈ 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 ભાઈ, જેમ કે શિયાળો એ શિયાળો, એ ભાતીજી એ વખતે એ શયન ખંડ માં એ નિંદ્રામાં છે, ભર નિંદ્રામાં હુરિયા છે. પોતે ભાઈ દિવાસી પુરુષ કહેવાય, ઓ સત્ય પુરુષ કહેવાય. અને એમને સપનામાં જણાવ્યું કે આજ વન બગડે પોતાની ક્ષત્રિય કુળની ધર્મની બેનની આજ પાપી લોકો ઇજ્જત લૂટી ગયા છે. એટલે તરત જ એ ઝબકીને જાગ્યા, માથે કેસરિયા પાઘડીને હાથમાં તીર, ખંભે ભાતાને ભેટે તલવાર બાંધી આજ ભાતીજી વિરલો એ ધોળે ઘોડે અસવાર થઈને મારતે ઘોડે જ્યાં ભથવારણની ઇજ્જત લૂટી ગયા છે એ માર્ગે આજ હાલી નીકળ્યો છે. ભાઈ એ ખડીના એ છઠ્ઠાય ભાગમાં પોતાના ઘોડાને એ વાયુ વેગે દોડાવતા એ ભથવારણની વારે આજ ચડ્યા છે. અને વનમાં બેનની ઇજ્જત લૂંટવા એ તૈયાર થયેલા સાથીઓને એ પાપીઓને આવીને પડકાર ફેંક્યો કે ખબરદાર, જો કોઈ ભાગવાની હિંમત કરી છે ને તો આ તલવાર તમારી આજ માં નહીં થાય. ભાતીજીને ક્રોધાવેશમાં થતા એ પઠાણ જંખવાણા, પણ જ્યાં ભાતીજી વિલ્લા ને એકલા જોયા ને ત્યાં તો સુબો અને સાથીદારીઓ પડકાર ફેંક્યો કે ભાતી, આજ અમે વ્યારનો બદલો વ્યાસી ચૂકવીશું. ત્યાં સુબો એટલું બોલ્યો ત્યાં ભાતીજી વિલ્લા ના ગુસ્સા નો પાર જો નહી. ભાઈ ભાતીજી પઠાણો ને મેથી પાક મંડ્યા આપવા, આજ ભાતીજી એકલા છે. પણ ભાઈ ભાતીજી એકલા છે પણ આજની ખુમારી અનેક ને ભારે પડે એવી છે. કારણ કે ભાઈ તો સુરવીર છે અને જોત જોતામાં તો એ બધા પઠાણું ને ઘાયલ કરી નાખ્યા. અને ભાઈ પઠાણું ને એવો એ પાઠ ભણાવ્યો કે કોઈ પણ દી કોઈ બેન દીકરીની ઉપર ખરાબ નજર ન નાખે. અને ભાતીજી વિલ્લાની ખુમારી એ પરાક્રમ એ જોઈને મોગલો પોતાના જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી નીકળ્યા. પછી પોતાની ધર્મની બેન જાણી અને કીધું કે બેન હું ફાગલના રાઠોડ તકચ્છી નો કુંવર ભાતીજી છું. બેન તમને જયારે કોઈ સંકટ કે ભીડ પડે ને ત્યારે બેની મને યાદ કરજો, હું જરૂર તમારી વારે આવીશ. ભાઈ આવા હતા આપણા એ લાડીલા એ ગૌ રક્ષક ભાતીજી વિરલા. હવે ભાતીજી ની ઉંમર 18 વર્ષની થઈ ગઈ છે, એટલે 18મી વર્ષે ઈ માંગલિક પ્રસંગે તખતસિંહે આજુબાજુના એક ક્ષત્રિયને આમંત્રણ આપ્યા. અને 82 વર્ષ હતું એટલે હગાવાલા પણ આવ્યા હતા, એટલે દરબાર ભર્યો હતો. અને ઈ વખતે આ સભામાં દુધાતેલ ગામના ભૂપતસિંહ રાજા પણ હાજર હતા. એમણે ભાતીજીને જોયા એટલે ભાઈ ભાતીજીને જોઈને પ્રભાવિત થઈ ગયા. કારણ કે આ કુંવર તેમની પુત્રી કંકુબાને આરે લગ્ન કરવાની યોગ્ય લાગ્યો. આ આનંદ ઉજવીને હવલોક
ભાઈ પોત પોતાના ઘીરે ગામ ગયા. ભૂપતસિંહ પણ પાછા હિમણા ઘરે ગયા અને જઈને ભાથીજી ની પ્રશંસા કરી અને કુંવરી ની હગાઈ વિશે પોતાના કુટુંબી જનો નો એ અભિપ્રાય મેળવ્યો. ભૂપતસિંહ ની ઈચ્છા ને લીધે બધા સમજ થયા. પછી આ વાત કરવા ભૂપતસિંહ શંકર બારોટ ને ફાગવેલ તકસિંહ અહે મોકલ્યા અને તકસિંહ નો માણા આવ્યો હોવાથી એ તકસિંહ એ ભાઈ ડાયરો ભર્યો હતો. એ ડાયરામાં શંકરદાને ક્ષત્રિયોને સુરાતન ની વાતો ભાઈ સંભળાવે છે અને આ વીરતાની વાતોથી શ્રોતા પણ ભાઈ આ ડોલવા માંડ્યા છે. અને એ વખતે વાત વાતમાં એ વાત વણી લીધી કે એવા સુરવીરોમાં તો એ દુધા તેલમાં ભૂપતસિંહ અને ફાગવેલમાં તો તકસિંહ ગણાય. બે હમો વાળિયા કહેવાય ભાઈ, પણ રજવાડી ને હોભે એવી હિમણી વીરતા અને ભાઈ ભૂપતસિંહ ની દીકરી. એ કંકુબા જાણે એ સ્વર્ગ માંથી એ જાણે કોઈ ફરી ઉતરી હોય ને ભાઈ, એવા લાગે જાણે દીનો નાથ ઘડી બ્યા ઘડી નવરો બેઠો હશે. તેથી ભાઈ એને ઘડી હશે, તેથી એ દીકરીને ઘડી હશે. અને એ વખતે માનસિંહ દાદા બોલ્યા, કવિરાજ તમે ક્ષત્રિય ની વીરતા ની વાતોમાં આ વાત કેમ બંધ બેસતી કરી? એ વખતે શંકરદાન બોલ્યા, મહારાજ અક્કલબાના કુંવર ભાથીજી, એ ભાથીજી એ વીરતા અને નિડરતાથી રાઠોડ કુળ ને શોભાવી રહ્યા છે. અને એક બાજુ ભૂપતસિંહ લખ્યું છે કે જો કુંવરી ની સગાઈ ભાથીજી હારે થાય તો દૂધમાં સાકર ભળી જાય. કુંવરી પણ રાઠોડ કુળ ને આ સ્વભાવે એવી છે અને ભાથીજી પણ સુરવીર છે એમ કેશવદાન બોલ્યા. પછી ડાયરો વિખાણો. પછી કેશવદાને કીધું કે તમારી જેમ ઘણી જગ્યાએથી ભાઈ માંગા આવ્યા છે, પણ ભાથીજી લગ્ન કરવાની ન પાડશે. પણ એ વખતે શંકરદાને કીધું કે જો ભાથીજી હારે કંકુબાના જો ભાઈ એ લગ્ન નહીં થાય, એ ચોરીના ચાર ફેરા જો નહીં ફરે ને, તો છેવટે કંકુબા એ અન્ન પાણી તરસોડશે. આવી વાતો સાંભળી તકલસિંહ દુધા તેલ ગયા અને ભૂપતસિંહ ને વાત કરી, બેની કુંડળી સરખાવી તો ભાઈ તકલસિંહ એમની વાતમાં સંમત થયા. સાથે ભાથીજી વન માંથી મેલાવ્યા. તારે સર્વ કુટુંબી જનોએ મહારાજ ને તેમના લગ્ન ની વાત કરી. પણ ભાથીજી વિચાર કર્યો કે નાગદેવ નું વચન છે, કાયા કુંવારી રાખજો. એટલે ભાથીજી પોતાના સગપણ ની વાત માન્ય રાખી નહી. એ વખતે હાથીજી બોલ્યા કે ભાઈ આપણે તો ક્ષત્રિય કહેવાય અને આપણો રિવાજ છે કે આપણે એક વાર વચન આપ્યા પછી વચન નું ઉલ્લંઘન ન કરાય. અને પછી ભાઈ પાછા હાથીજી બોલ્યા, હે સુરા બોલ્યા ન ફરે, હે તો ભલે પછી ઉગેશું. દળ ફરે વાદળ ફરે ફરે નદી ના પૂર, સુરા બોલ્યા ના ફરે પછી ભલે પછી ઉગેશું. ભાઈ આમ ભાથીજી માનતા નથી એટલે હાથીજી ભાથીજી ને સમજાવે છે. એટલે મહારાજે વિચાર કર્યો કે જે બનવાનું છે ને એ બનવાનું છે, એ મિથ્યા થવાનું નથી. લેખ્યા વિધાતાના લેખમાં કોઈ મેખ મારી શકવાનું નથી. જેથી ભાથીજી લગ્ન ની હા પાડી એટલે સૌના મન ભાઈ હરખાણા હાથ. એ પછી ફાગવેલ ગામમાં એક જાણકાર જોશી ને તેડાવ્યો અને લગ્ન નું મુહૂર્ત નક્કી કર્યું. મહારાજે ભાથીજી ના કંકુબા ની કુંડળી જોઈ તો સરખી આવી. એટલે વૈશાખ વદ ત્રીજ ના દિવસે શ્રીફળ વધાવ્યા અને વૈશાખ વદી હાતમ ને સોમવાર ના લગ્ન પણ નક્કી કર્યા. પછી રાજગોર ફાગવેલ થી દુધા તેલ આવ્યા. આ બાજુ તકનસિંહ ડેલીએ ડાયરો ભરીને બેઠા છે.
અને કંકુ છાંટી ને કંકુત્રી લખી રહ્યા છે. આજ ભાઈ એ કંકુત્રી ક્યાં ક્યાં લખે છે? એમાં આજ પહેલી કંકુત્રી ડાકોર માં ઈ બિરાજતા ઈ મહારાજા ધીરાજ રણછોડ રાય ને લખે છે. અને એમાં લખ્યું કે વૈશાખવદી હાતમ ને સોમવારે લગ્ન નિર્ધાર્યા છે, તો આપ જરૂર થી વેલાહર પધારજો. બીજી કંકોત્રી પાવાગઢ વાળી માં કાળી ને લખે છે. ત્રીજી કંકોત્રી એ કુળદેવી માં ખોડિયાર ને જુનાગઢ લખે છે. ચોથી કંકોત્રી પોરવણા બળિયાદેવ મહારાજ ને લખે છે. પાંચમી કંકોત્રી હાથીજી ની સાસરી ગામ આલોદ માં લખે છે. છઠી કપડવંજ બેણલબા તથા બનેવી અભયસિંહ ને લખી. સાતમી કંકોત્રી પાટણ માં સોનબા અને બનેવી જયમલ ને લખે છે. અને આઠમી કંકોત્રી મામા દેવસંગ ને લખે છે. અને નવમી કંકોત્રી ખુદ ભાથીજી મહારાજ એ પોતે જાતે એ કૈલાસ માં શંકર ભગવાન ને લખે છે. અને એક કંકોત્રી ઘોઘા બાપા ને લખે છે. અને ઘોઘા બાપા ને લખેલી કંકોત્રી એ ભાથીજી મહારાજ આજ ઘોડે સવાર થઈને એ ઘોઘા બાપજી ના સ્થાનકે મૂકી આવે છે. ભાઈ આ મુહૂર્ત પ્રમાણે બધા કુટુંબીજનો ભેગા થાય છે અને ગણપતિ નું સ્થાપન કરે છે. થાંભલિયું નંખાય છે, ગ્વાળ અને હાંકરું આજ વેચાઈ રહી છે. લગ્ન ની ધામધૂમથી તૈયારીઓ થઈ રહી છે. તકચી ડેલીએ જે કોઈ આવે છે ને એમને યથાશક્તિ પ્રમાણે દાન દે છે. બીજી બાજુ મામા ચીકલોડ થી મામેરું લઈને આવ્યા અને ફાગવેલ માં વીર ભાથીજી નું ફુલેકું ફેર્યું. બીજે દિવસે જાન દૂધા તેલ થી આ જવાની તૈયારી કરી છે. અને એ વખતે ભાથીજીએ પોતાના ગોવાળ જેનું નામ રૈજી હતું, ભાથીજીએ રૈજી ને બોલાવ્યો અને કીધું, ભાઈ રૈજી તું અહિયાં રહેજે, ફાગવેલ માં રહેજે. કારણ કે આપણે આંતર સુબા વાળે હારે વેર છે. જો કદાચ એ પાછળથી વિશ્વાસઘાત કરે તો તું એમને જાણ કરજે. અને તું અમને જાણ કરજે, અમે જરૂર આવીશું. કોઈ ઘોડે અસવાર ભાઈ આજ કોઈ ગાડામાં, કોઈ હાલતા, કોઈ ઊંટ પર, કોઈ પગ પાળા, આમ જાનૈયા પણ આજ તૈયાર થઈને ઉભા છે. આજ ભાથીજીને એ રાજગોર તિલક કરે છે. અને બહેનો તથા બીજી ભાઈઓ આજ મંગલ ગીત ભાઈ એ મધુર ગીતો ગાઈ રહ્યું છે. આમ જાન વાસ્તે ગાતે દૂધા તેલ જવા વિદાય થઈ છે. વેલની વાહે વાહે આજ ભાથીજી વિરલાનો એ પંચ કલ્યાણી ઘોડો પણ આજ ધીમે ધીમે હાલે છે. ગામ દૂધા તેલ પહોંચી સામયું કર્યું અને બધા જલસા આજ મારી રહ્યા છે. ભાઈ જયારે આ તરફ ફાગવેલ માં ફક્ત વાયુ અને બીજા થોડા ગોવાળ રહ્યા છે, જ્યાં બીજી બાજુ આંતર સુબા વાળા વેર વાળવાનો એ લાગો હોદી રહ્યા છે. એ વખતે સરદાર ના સૈનિકો ને ખબર પડી કે આજ ભાથીજી પરણવા ગયો છે અને આજ ગામમાં કોઈ નથી, તો આજ આપણને લાગ મળ્યો છે ભાઈ, તો એનો ઉપયોગ તો જરૂર કરવો. કારણ કે આપણે ગાયું વાળી જવી ને એટલે એ આપણી હારે ધીંગાણે કરવા જરૂર આવશે. એટલે આપણે એમને મચ્છર ની જીમ રોળી નાખીશું. અને ભાઈ આમ વિચારી આંતર સુબા ના પઠાણ હુકમ કર્યો કે ફાગવેલ ને ઘેરી લ્યો અને ગાયો નું ધન વાળી લ્યો. આમ જ્યાં સરદાર ના મામા થી ભાઈ શબ્દો નીકળ્યા, ત્યાં તો મુગલો પઠાણો સિંધ્યો એ ભાઈ બધા ફાગવેલ પર ભાઈ તૂટી પડ્યા અને ગાયું નું ધણ વાળીને આજે નાસી છૂટ્યા છે ભાઈ. અને બીજી બાજુ રૈજી નામનો ગોવાળ એ રૈજી રબારીએ મૂકી દોટ અને દૂધા તેલ પહોંચ્યો. અને જ્યાં ચોરીમાં ફેરા ફરે છે એ વખતે એ બોલ્યો કે આતર સુબાનો પઠાણ ગાયું વાળીને એ કહાય વાળે લઈને જઈ રહ્યો છે. અને જ્યાં ગાયું કહાય વાળે જઈ રહી છે એ શબ્દ જ્યાં ભાથીજીએ સાંભળ્યો તો ભાઈ એના આખા શરીરે રૂવાડા ખડા થઈ ગયા. એ સુરતાન ચડ્યો, એ ફેરા ફરતા જ અટકી ગયો.
ચોરી ના ત્રણ ફેરા આજ ભાથી જે પૂરા કર્યા છે, અને ભાઈ ચોથો ફેરો આજ અધૂરો છે. એમણે તકસી ને કીધું કે પિતાજી પિતાજી આજ આજ્ઞા આપો, આજ ગૌ માતા કહાય વાડે જાય છે, કાલ લોકમણી મેળા મારશે, અને કહેશે કે સ્ત્રીના મોહના કારણે ભાથીજીએ ગાયોની દરકાર ન કરી. બાપુ બાપુ મારા માથે કાળી ટીલી રહેશે. આમ કહીને ભાથીજી આમ ભાથીજી વિલ્લો માં ખોડિયાનું નામ લઈને એ ભાઈ ફાગવેલ ભણી ઘોડો દોડાવે છે, ઘરે જાય છે, શસ્ત્ર સજે છે. જ્યાં અકલબાઈ એટલું બોલ્યા કે બેટા બેટા હજુ તારે ચોથો ફેરો બાકી છે, તું આ ચાર ફેરા પૂરા કર. દીકરા દીકરા તારા હાથ હજુ પીળા છે, હજુ હજુ તારા હાથ પરથી હજુ મીઠળ છોડ્યું નથી. દીકરા તારા બાપુ અને તારા ભાઈ ને બીજા માણસો જાય છે. એમ કરીને ભાથીજી ને ઘરમાં અકલબા પૂરી દે છે. ભાથીજી વિચાર કર્યો કે ઓહો જો આજ હું ગૌ માતાની વારે નહીં જાઉં ને તો મને ક્યાણી રહેશે. અને એમ વિચારી ભાથીજી વિરલે એ ઘરના પાછળનું એ પડાળ તોડીને બહાર નીકળ્યા, અને ભાથીજી આ પંચકલાની ઘોડા પર એ બિરાજમાન થયા. અને ભાઈ એ ઘોડોલો આજ પૂર ઝડપે દોડાવ્યો તો આગળ સામે રબારી મળ્યો, અને એટલે રબારીએ ખબર આપી કે આંતર સુબાના માણસો એ ગાયોનું ધણ વાળી જંગલ ભણી જતા જોયા છે. ત્યાં ભાથીજીએ ઘોડો દોડાયો અને પઠાણોની લભુ એ લગભગ લગભગ જ્યાં થઈ ગયા છે, અને ભાથીજીએ ત્રાળ પાડી કે ખબરદાર આજ તમારો કાળ છે. એમ કહીને ભાથીજીએ એક કામઠી પર તીર ચડાયું અને છોડ્યું ભાઈ તો એક મુગલે ચીસ નાખીને ઢાળી દીધો. ધીંગાણો આજ જામ્યું ભાઈ ભાઈ આ તો વીર પુરુષ કહેવાય, બધાની ડોચું આ ઢાળી દે છે. અને એ વખતે ભાથીજીના મોટા ભાઈ એ હાથીજી આવ્યા ત્યારે ભાથીજી એટલું બોલ્યા કે ભાઈ ભાઈ તમે ઘરે જાઓ. અને ઘરે જઈને તલવારથી એ નગારા પર તલવારનો ઘા દેજો, ત્યાં સુધીમાં હું આ દુશ્મન જે બાકી છે ને એમના ખતબો બોલાવીને આજ હું આવી રહ્યો છું. પછી હાથીજી ઘરે હાલ્યા, અહીં ભાથીજી વિલ્લાએ બધાને ભાઈ આજે લોચી ઢાળી દીધી છે. એમાં એક કાણિયો ભીલભાઈ આજ જીવતો રહી ગયો. એ કાણિયા વિચાર કર્યો કે લાય મને મારી નાખશે, હું આ લોચીમાં પડી જાઉં. અને એમ વિચારી ભાઈ એ કાણિયો એ લોચી ભેગો ભાઈ એ ઊંઘી ગયો, અને એ મરદા ભેગો પડી ગયો. હવે ભાથીજી વિચાર કર્યો કે બધા ખતમ થઈ ગયા છે, ભાઈ ભાથીજી થાકી ગયા છે. ભાથીજી વિહામો લેવા વિચાર કરે છે ત્યારે આકાશવાણી થાય છે, બેટા ભાથી ભાથી તું ભૂલી ગયો, તું વિહામો ના ખાતો દીકરા, એ વચન તને યાદ છે ને. ત્યારે ભાથીજી બોલ્યા કે માતાજી માતાજી હું શું કરું, આજ ખૂબ થાક લાગ્યો છે, જે થવાનું હશે ને માં એ થશે. અને એ વિચારી એ સુઈ ગયો. એ સુઈ ગયો એટલે કાણિયો વિચાર કરવા લાગ્યો કે ઓહો આ લાભ છે લાય, આ ભાથીજી નું મસ્તક ઉતારી લઉં, પછી લોકો મારી ગામડે ગામડે વાતો કરશે ભાઈ ભાથીજી નું મસ્તક કાણિયો ઉતારી. અને એવો વિચાર કરી અને એ વખતે કાણિયો એ ભાથીજી ની ગરદન ભાઈ ભાઈ તલવાર ઝીકે છે, અને તલવાર ઝીકીને ભાઈ ભાગ્યો. જ્યાં ભાગવા જાય છે ત્યાં નાગદેવે કાણિયાને દંશ દીધો અને ભય ભેગો કરી દીધો. અને આ બાજુ ભાથીજી નું ધડ લડ્યા કરે છે, કારણ કે એમાં સુરાતન છે. બીજી બાજુ નાગદેવતા શિર પર છાયો કરીને બેઠા છે. આ બાજુ હાથીજી નાગરાણ એ તલવારથી ઘા માર્યો પણ છતાં ભાથીજી ન આવ્યા. એટલે ભાઈ બધા વિચારમાં પડી ગયા, વનમાં જાય છે અને જ્યાં જઈને જુએ ને તો બસ બધા જ ખલાસ થઈ ગયા છે, ફક્ત આ ભાથીજી નું ધડ આ તલવાર બસ વિંજા કરે છે. આ જોઈને આજ બધાના મોં પર આજ ભાઈ
આજ ઉમંગ ને બદલે આજ શોક છે. કારણ કારણ કે આ ચોરી ના ચાર ફેરા પણ પૂરા થયા નથી. આજ પરમાર્થ ને કારણે બલિદાન આપી દીધું છે. અને એ વખતે હાથીજી ને વાતુર આવ્યો અને ક્યાં છે કે હું ભાથીજી છું. અને બીજી બાજુ આ દ્રશ્ય વ્યાલ માંથી કંકુબાએ જોયું. કંકુબા ચીસ પાડી ઉઠ્યા ને મૂર્છિત થઈ ગયા. ભાઈ મૂર્છિત તો થાય જ ને, કારણ કે ચોરી ના ચાર ફેરા પણ પૂરા થયા નથી. આ બાજુ અકલબા પણ આજ યહુડાની ધારે રૂવે છે. આખા ગામમાં આજ હાહાકાર વર્તાઈ ગયો છે. આજ આખા ગામમાં સુમસાન છે. આજ કોઈના મોં પર હોશ નથી. આજ ભલભલા વાણિયા આજ બધા આજ આહુડાની ધારે રૂવે છે. અને ભાઈ એ વખતે માં ખોડિયાર પ્રગટ થાય છે અને બોલ્યા, દીકરી બેટા તારે વેર વાળું છે કે ઝેર? ત્યારે કંકુબા એટલું કે છે કે માં મારે વેર નથી વાળવું, મારે ઝેર વાળવું છે. અને પછી ઢળી પડે છે. પછી ચિત્તામાં અગ્નિદાહ આપે છે. અને ભાઈ આવા આપણા હિન્દુસ્તાનમાં આવા ઘણા સંત વિલા થઈ ગયા, જે ગામડે ગામડે પૂજાય છે. આવા હતા ભળવીર આપણા ભાતીજી વિલ્લો. બોલો ભાતીજી મહારાજનો જય.